પ્રકરણ 8, મૂળ છેર દ્રષ્ટિનું. લોભ કેવો અવિવેકી, નિર્વિચારી અને અન્યાયી બનાવે છે. દ્રષ્ટિનું આ એક છેર, સારું મારે બધું જોઈએ, એ અનેક દોષ સેવરાવે છે, ધિટ્ટા બનાવે છે. માણસાઈ ભૂલાવી દુષ્કૃત્યોને ઊભા કરે છે. વિનયચંદને પત્નીની ચઢવણીએ ભાઈ પ્રત્યે દ્રષ્ટિમાં ઝેર આવ્યું છે એટલે કેટકેટલું અનુચિત વર્તે છે. દ્રષ્ટિ બગડે એટલે અસદ આચરણ ઊભા થાય. અસદ આચરણો એમને એમ થોડા જ ઊભા થાય છે, પહેલાં દ્રષ્ટિ બગડે છે. આ દુનિયામાં બગાડનારા તત્વ ઘણા છે, એ દ્રષ્ટિને ઝેરભરી બનાવે છે. પછી કહે છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જીવદ્રષ્ટિના અનુસારે પ્રવૃત્તિ કરવા દોડે છે, દ્રષ્ટિના અનુસારે નિર્ધારિતની તૃષ્ટિ રચે છે. એટલે જ જો મૂળમાં આપણે આપણી દ્રષ્ટિ સુધારીએ તો પછી પ્રવૃત્તિ ઘણી ઘણી સુધરી જાય. મહાત્માઓનું ઉપદેશ અને તત્વની સમજ આપવાનું કાર્ય આ માટે છે કે ભવ્યાત્માઓ પોતાની દ્રષ્ટિ સુધારે. મોક્ષ માર્ગમાં પહેલું સમ્યક દર્શન કહ્યું છે એ પણ શું છે? દર્શન એટલે દ્રષ્ટિ, સમ્યગ એટલે સારી. ખરાબ દ્રષ્ટિને સુધારી સારી કરી દેવાની. પંચસૂત્રમાં સાધનાની પ્રક્રિયા બતાવી તેમાંય પહેલાં અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવાનું કહ્યું, એ પણ દ્રષ્ટિ સુધારવાની જ વસ્તુ છે. જીવ આજ સુધી શરણ રક્ષણ આપવા અસમર્થ વસ્તુને જ રક્ષણહાર માનતો આવ્યો છે, તેમજ પાપ દુષ્કૃત્યોને કર્તવ્ય માનતો અને સુકૃતો પર ઘૃણા કરતો આવ્યો છે. હવે અરિહંતાદિને જ સાચા રક્ષણહાર માની એમનું શરણ લેવાથી દ્રષ્ટિ સુધરીને દુષ્કૃત્યો પ્રત્યે સુગ અને સુકૃત પ્રત્યે આકર્ષણની બને. આ થાય તો જ સાચી દુષ્કૃત્ય ગ્રહા અને સુકૃતની સાચી અનુમોદના તથા આગળ વ્રત સ્વીકાર વગેરે થશે. દ્રષ્ટિ પહેલી સુધરવી જોઈએ. મારે સારું બધું જ જોઈએ, આવી દ્રષ્ટિ બંધાઈ ગઈ પછી કેટલા પાપ ઊભા કરે છે. અહીં મોટા ભાઈ ભાભી છે, પાળી પોષી મોટો કરનાર મહા ઉપકારી છે, એમને તો મારું નવું લાવીને આપવું જોઈએ કે એમનું લૂંટી જવું જોઈએ? એવો કોઈ જ વિચાર વિનયચંદ્રને નથી સૂચતો. એણે બધું સારું સારું ઉપાડ્યું, પણ સ્વાર્થપટુ માણસો જ્યારે એ રીતે ખુશ રહે છે ત્યારે ઉદાર માણસો ત્યાગ કરીને ખમી ખાઈને પ્રસન્ન રહે છે. એનું કારણ એમની દ્રષ્ટિ આવી અમીભરી છે કે આપણું બીજાને કામ લાગો, આપણા વ્યવહારમાં સામો ખુશ થવો જોઈએ. અમી છઠ્ઠું, અનુકૂળતા સામાની જોવી. બંને ભાઈઓમાં ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવના અંતર છે. ઝેરભરી દ્રષ્ટિવાળો પોતાને જ સારું અને પોતે જ ખુશી થવાના લક્ષવાળો હોય છે. સામાને ગમે તેવું મળો, સામો ખુશી થાય કે નહીં એની પરવા નહીં. ત્યારે અમીવાળો જાતને બદલે સામાની અનુકૂળતા પ્રસન્નતા સાચવવાના લક્ષવાળો છે. પછી આની અસર જીવનની કેટલીય પ્રવૃત્તિ પર પડે છે. એકને ઝેરભરી દ્રષ્ટિ છે, બીજાને અમીભરી. ઝેરભરી દ્રષ્ટિવાળો કદાચ દેવ ગુરુને ભજવા જશે તો ત્યાં પણ આ હિસાબ રાખવાનો કે આમની પાસેથી મને સારું સારું મળે અને હું સારો સુખી થાઉં. ત્યાં એ નહીં જુએ કે હું ભોગ આપીને પણ આમની અનુકૂળતા પહેલી સાચવું. દેખાય છે ને કે વાળા કુંચીના ઘસરકા લગાવી ઝટપટ ભગવાનને સાફ કરી પૂજા પતાવવી, એમ ઉપાશ્રયમાં પણ ગુરુ ગમે તેવી વ્યગ્રતામાં ઊભા હોય તોય ઝટપટ સ્વામી શાતા કરી લેવાનું, શું છે આ? સામાની અનુકૂળતાની પરવા નથી, માટે બીજો ધક્કો ન પડે કે ખોટી ન થવું પડે એ માટે મારું પતાવી લઉં. એકલી પોતાની જ અનુકૂળતા જોવી અને સામાની પ્રતિકૂળતાની પરવા નહીં, એ ઝેરભરી દ્રષ્ટિ છે. વિચારવાને હૈયું હોય તો આવી મામૂલી લાગતી પ્રવૃત્તિ પરથી આપણી દ્રષ્ટિનું માપ કાઢી શકાય છે. મૂળમાં દ્રષ્ટિ જ જો મલિન છે, ઝેરભરી છે, તો એ કશાયોની મજબૂત પકડ છે અને તેથી આપણે બીજા ગમે તેવા ધર્મના કષ્ટ તપના કષ્ટ કરતા હોઈએ કે મોટા શાસ્ત્ર ભણતા હોઈએ પરંતુ ગુણ સ્થાનકમાં ઊંચે ચડી શકતા નથી. આત્મા ભ્રમણમાં જ અટવાયો રહે છે.
કે હું ધર્મ કરું છું, દેવ ગુરુ ભક્તિ કરું છું, હું સુખી થઈશ, મારા આત્માનું સુધરી રહ્યું છે. આ ભ્રમણા જ છે, કેમ કે જ્યાં દેવ અને ગુરુની આગળ પણ એમની અનુકૂળતા, એમનું ગૌરવ, એમની પ્રસન્નતા નથી જોવી, માત્ર પોતાની સગવડ સંભાળ્યા કરવી છે, પછી ભલે એમાં અવિધિ થાય, આશાતના થાય, અવગણના થાય, એ કંઈ જોવું નથી. દાખલા તરીકે પૂજા જલ્દી પતાવવી છે માટે મોટા કપડાથી ધીરે ધીરે વાસી કેસર ક્યાં ઉતારવા બેસીએ? પતાવો ઝટ વાળા કુંચીથી પ્રભુને ખચ ખચ ગોદા લગાવીને. ઘરનું દૂધ, સુખડ, કેસર, અગરબત્તી વગેરે ક્યાં લાવવા બેસીએ? મંદિરની જ સામગ્રીથી જમે કરાવી દો પૂજા, પછી ભલે આપણી આ સગવડ મંદિર સાચવે, એમાં દેવદ્રવ્યનું ખર્ચ અગર દેવું થાય, અગર ભગવાનની બીજી રીતે ભક્તિમાં ખામી આવે, આ દુર્દશા છે. દુનિયાના સામાન્ય માણસો પ્રત્યે જો આવું વિવેકભર્યું વર્તન જોઈએ કે આપણો સ્વાર્થ પૂરવામાં એમને તકલીફ ન થાય, એ કષ્ટમાં ન મુકાય, મહાપૂજ્ય મહા ઉપકારી દેવ અને ગુરુ પ્રત્યે એકલો પોતાના સ્વાર્થનો જ વિચાર અને દેવગુરુની અનુકૂળતાનો વિચાર જ નહીં, એ કેટલી બધી જઘન્ય વૃત્તિ, અધમ વૃત્તિ. મારે બધું અનુકૂળ જોઈએ, મને પ્રસન્નતા રહે એટલે બસ, આ ઝેરભરી દ્રષ્ટિના ચાળા છે. દેવ અને ગુરુની પ્રત્યે પણ જો આવો વ્યવહાર રાખે તો પછી માતા પિતા સાધર્મિક વગેરે પ્રત્યે તો પૂછવાનું જ શું? એમને પ્રતિકૂળતા, કષ્ટ, નાખુશી ઊભા કરીને પણ પોતાની સગવડ સાચવી લેવાનું અને પોતાનું મનમાન્યું થવા પર ખુશી થવાનું થાય એમાં નવાઈ નથી. જ્યાં સ્વાર્થ સાધવામાં બીજાની તકલીફોનો વિચાર નથી, પોતાની પ્રવૃત્તિથી બીજાને કષ્ટ થાય એની ગણના નથી, બેપરવાઈ છે, નિષ્ઠુરતા છે, ત્યાં હૃદયમાં ધર્મ શી રીતે આવી કે રહી શકતો હશે? શાસ્ત્રે સાધુના નિષ્પાપ અનુષ્ઠાનોમાં પણ ઠામ ઠામ આ દ્રષ્ટિ રાખી છે કે બીજાને અપ્રિય થવાય, અન્યને દુઃખ ન થાય, એની ધર્મ શ્રદ્ધા ન ટકરાય, એ કોઈ શાસન માલિન્ય ન કરે. શાસન હીલનાનું નિમિત્ત પામી બિચારો એ પાપ દ્વારા દુર્લભ બોધિ ન બને, સાધુએ પણ આ વિચાર પહેલો રાખવાનો છે. પોતાની નિર્દોષ ચર્યા પણ બીજાને દુઃખ કે પાપમાં ઘસડે એવી ન બનવી જોઈએ. દ્રષ્ટિનું આ ઝેર એમ જ એકાએક નથી ઊભું થયું હતું, પૂર્વના સંસ્કારો અને નાનપણથી તેવી કેળવણી આ બે એમાં મોટો ભાગ ભજવે છે. નરસા પૂર્વ સંસ્કારને તોડવા માટે સત્સંગ, સારું વાંચન, શ્રવણ વગેરે જરૂરી છે, પણ નાનપણથી એવી ખરાબ ટેવો ન પડે એ ધ્યાન તો માતા પિતા વગેરેએ જ રાખવું પડે. જો આ ન રાખે તો છોકરો મોટો થયે બીજા સામે તો પછી, પણ પહેલો મા બાપની સામે જ સ્વાર્થાંધ બનવાનો. એમનું ગમે તે થાવ, મારું બરાબર સચવાવું જોઈએ. મા મારી પત્નીને ટોણા મારે છે, માટે મારે જુદું રહેવાનું, પછી ભલે એ તકલીફમાં મુકાવો, આવું કંઈક આવીને ઊભું રહેવાનું. માટે નાનપણથી સારું સંસ્કરણ જોઈએ, સારી તાલીમ આપવી જોઈએ, પ્રયોગાત્મક શિક્ષણ દેવું પડે. પ્રસંગ પામી સંતાનને આ જુગ જુગના કાળથી ચાલ્યા આવતા ઝેર ઓકાવી નાખવા અને એના દિલમાં અમી ભરવા તેવી નિવૃત્તિ પ્રવૃત્તિમાં જોડવા જોઈએ. દાખલા તરીકે બેનને દેખાય કે છોકરો પોતાના ભાઈ બહેનને ભૂલી પોતાનું જ અનુકૂળ પહેલું જુએ છે તો એને અટકાવી દેવો, આ નિવૃત્તિ. અને ભાઈ બહેનનું અનુકૂળ પહેલાં સાચવે એવું કરાવવું, આ પ્રવૃત્તિ. તે આ રીતે થાય. દાખલા તરીકે છોકરાના ભાણામાં મીઠાઈ મૂકી એ ઝટ ખાવા માંડે છે ત્યાં પિતાએ શીખવાડવું જોઈએ, પૂછવું પડે કે ઊભો રહે, તારી બાને ત્યાં પૂછ્યું કે બા મારા ભાણામાં મૂકો છો પણ તમે તમારા માટે રાખી, ન રાખી હોય તો લ્યો આ તમારા માટે જ રાખો, અથવા આમાંથી અડધી રાખો, એમ ભાઈ બહેન માટે શીખવાડાય. વારંવાર આ અને બીજા ગુણોની બાબતોમાં શિક્ષણ અપાય તો છોકરામાં સારું સંસ્કરણ થાય, નહીતર એકલપેટો થાય. એમ દેવગુરુની ભક્તિના સક્રિય પ્રયોગ કરાવાય તો એ ધર્માત્મા થાય, નહીતર પાપી સ્વાર્થનો જ લંપટ બને, દ્રષ્ટિ ઝેરવાળી જ ઘડાય. અમીભરી દ્રષ્ટિ ઘડવા માટે જાતને બાજુએ રાખી બીજાને અનુકૂળ કરવું, બીજાને શાતા આપવી, બીજાને કષ્ટ ન પડે એ ખાસ જોવું, એને પ્રસન્ન રાખવા, આના વારંવાર રચનાત્મક પ્રયોગ થવા જોઈએ.
એમ કરતા કરતા જો એવી અમીભરી દ્રષ્ટિ બની જાય તો એ દૈવી પુરુષ થાય. મા બાપ બનીને સંતાનને આ દ્રષ્ટિના ઘડતર કરી આપવા એ એના વર્તમાન જીવનને અને પરલોકને અજવાળવાનો સુંદર ઉપકાર છે. એની દ્રષ્ટિ જ એવી બંધાઈ જાય કે જીવન તો ગુણોના જ મગમગતા હોવા જોઈએ. જ્યારે બચ્ચાને આ શીખવવું હોય ત્યારે પોતે તો ખાસ એવી અમીભરી દ્રષ્ટિ રાખવી જ જોઈએ અને વારંવાર પ્રવૃત્તિમાં ઉતારવી જ જોઈએ. બીજાનું સાચવવામાં એને સ્વાર્થનો ભોગ આપવામાં તથા બીજાને પ્રસન્ન રાખવામાં જાતે તકલીફ વેઠી ખુશી રહેવું ઘટે. બધું સારું સારું મારે જોઈએ એમ નહીં, પણ બીજાનું પહેલું સાચવવું જોઈએ. આવી અમીભરી દ્રષ્ટિ સજ્જડ પકડી રાખી હોય તો પછી એ દ્રષ્ટિને અનુરૂપ પ્રવૃત્તિ કંઈ કઠિન નથી.